नमस्कार विद्यार्थी मित्रों, सिद्धार्थ ज्योत एजुकेशन चेरिटेबल ट्रस्ट संचालित श्री दक्षिणामूर्ति विद्या मंदिरमां हूँ बोरडा सीतल फरी एकवार आपનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે શીખીશું ધોરણ 6 ની અંદર ઇંગ્લિશમાં યુનિટ નંબર 3 ફોર એન્ડ વન લડ્યા અને જીત્યા બરોબર ફાઇટ એનો ભૂતકાળ નું ફોર એન્ડ વિન એનો ભૂતકાળ નું વન લડ્યા અને જીત્યા. યુનિટ નંબર 3 ની અંદર સૌપ્રથમ આપણે એક સરસ મજાની એક્ટિવિટી છે એનું કાવ્ય છે. તો એક્ટિવિટી નંબર 1 ની અંદર કાવ્ય છે તે પહેલા આપણે સમજતા પહેલા એના સ્પેલિંગ લખીશું. એક્ટિવિટી નંબર 1 માં બોન બોન એટલે શું થાય? જન્મ્યો. मरी गयो.
क्रिमिटेड ऑन वेनेसडे, बुधवार ना दिवसे क्रिमिटेड એટલે કે અગ્નિ સંસ્કાર કરો. અગ્નિ સંસ્કાર ક્યારે કર્યો? બુધવાર ના દિવસે. This was the story of Madam Manchor. આ વાર્તા છે, સ્ટોરી છે, કોની છે? મેડન મંચોરની. તો આ જે કવિતા છે એનું ભાષાંતર મેં કર્યું કે બધી ભૂતકાળ ક્રિયાઓ છે, કે મેડન મંચોર નામનો એક વ્યક્તિ જન્મ ક્યાં થયો એનો, જનકપુરમાં સ્ટડી એટલે કે ભણ્યો ક્યાં, જ્ઞાનપુરમાં કામ ક્યાં કર્યું, વર્કડ કામ ક્યાં કર્યું કર્મકુંડમાં, મેરિડ લગ્ન ક્યાં કર્યા જીવનપુરમાં, ફેર ઇલ ઓન ફ્રાઈડે, ફેર ઇલ એટલે કે માદો પડ્યો શુક્રવારના દિવસે, એડમિટેડ ઓન સેટરડે શનિવારના દિવસે, દાખલ કર્યો વર્ષ ઓન મંડે, તબિયત વધુ બગડી સોમવારના દિવસે, અને ડાય ઓન ટ્યુઝડે મંગળવારના દિવસે મરી ગયો, અને અગ્નિ સંસ્કાર કર્યા બુધવારે. એડમિટેડ એટલે કે અગ્નિ સંસ્કાર કરવો. This was the story. આ વાર્તા છે કોની? મેડન મંચોરની. તો આ એક્ટિવિટી નંબર 1 છે, એની અંદર એક કવિતા છે સરસ મજાની, એક કવિતાનો આપણે અહીંયા ભાષાંતર કર્યું. આઈ હોપ તમને સમજણ પડી હશે. હવે એ આધારે નીચે એક્ટિવિટી આપેલી છે કે અહીં આપેલા શબ્દો જેવા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. તો આ જે બુક્સ તમારે ખોલી રાખવાની છે અને એની આધારે તમારે આ એક્ટિવિટી હું પૂરાવું એ રીતે તમારે પૂરવાની છે. Oh.
माथी पसार थो अफ्रेड ऑफ अफ्रेड એટલે કે ડરવું અને બીવ તો નાથી ડરવું એટલે તો નાથી બીવ अफ्रेड ऑफ नाथी बी एडवाइस एडवाइस के लिए था सलाह चेंज એટલે કે બદલવો અથવા તો બદલાવ बिकम એટલે કે બનવું वाइल्ड लाइफ
જીવન છે ચેન્જ બદલાઈ ગયું ભૂતકાળમાં છે એટલે ચેન્જડ આવશે વાલ્યાસ લાઈફ વાલ્યા ધ રોવર બીકમ વાલ્મીકી આ જે વાલ્યો છે એ પછીથી બીકમ એટલે કે પછીથી વાલ્મીકી નામે ધ સંત એટલે કે સંત વાલ્મીકી નામે એક સંત બન્યો હી ત્રીજો પુરુષ એટલે કે હી બ્રોડ રામાયણ તેમણે શું લખ્યું રામાયણ લખી હતી તો આ જે એક્ટિવિટી નંબર 3 છે કે વાલિયા નામે એક વાર્તાનો એક કિસ્સો આપ્યો છે કે સૌપ્રથમ વાલિયો હતો તો રૂડા રૂડા વોઝ આવશે અને હી લિવડ તે ક્યાં રહેતો હતો જંગલમાં રહેતો હતો હી લૂટેડ એટલે કે લોકોને લૂંટતો હતો સો પીપલ એટલે કે બહુ પીપલ એટલે કે લોકો એનાથી શું કરે છે કરતા બીતા જતા અહીંયા વેર આવશે કેમ કે બહુવચન છે માટે હિઝ ફેમિલી વોઝ નોટ હેપી તેનાથી એનો પરિવાર ખુશ ન હતો એક વાર પણ પાસ થયું પાસ થયા એટલે પસાર થવું જંગલમાંથી પણ પસાર થયું નારદ મુનિ અને એમની એમની સલાહ આપી જેનાથી બાળકનું જે જીવન છે લાઈફ એ બદલાઈ ગઈ તો ચેન્જડ અને પછી એને શું લખ્યું વાલ્યો જે ઉતારો હતો એ વાલ્મીકી નામે ઓળખાણો અને એને શું લખ્યું બ્રોડ એટલે કે શું લખ્યું એને રામાયણ તો આ એક્ટિવિટી નંબર 3 જે આખો જે ફકરો છે ભૂતકાળમાં તો અહીંયા આપણો પૂરો થાય છે અને એક્ટિવિટી નંબર 3 પણ પૂરી થાય છે હવે આપણે જોઈશું એક્ટિવિટી નંબર 4 ની અંદર એક સરસ મજાનું બીજું તો બ્રેવ એ પાઠની સ્ટોરી છે તો એ પાઠની સ્ટોરી આપણે સમજતા પહેલા એના સ્પેલિંગ થોડા લખી લઈએ બીજું ધ બ્રેવ Thank you.